જો આજે આપણે ગુરુત્વાકર્ષણનો બીજો નિયમ છે એ ભણીશું. તો અત્યાર સુધી એસવાયની અને ટીવાયની પરીક્ષા ચાલતી હતી તો તમને વિડીયો મોકલાયા નથી, પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે અને તમારે એ પ્રમાણે વાંચવાનું છે. અને પ્લસ થોડી સૂચનાઓ પણ આપવામાં આવશે. પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે અને જેનું પણ એડમિશન થઈ ગયું છે એનું એનરોલમેન્ટ ફોર્મ ભરવાનું છે, તો એના માટે તમારે અહીં આવવાનું છે. એની તમને સૂચના આપવામાં આવશે, પણ જેમ જેમ લેક્ચર આવે એમ વ્યવસ્થિત તમારે ભણવાનું છે, બરાબર. તો આપણે આના પહેલાં કેપ્લરનો પહેલો નિયમ ભણી ગયા હતા જે, અને આજે આપણે છે ને કેપ્લરનો બીજો નિયમ ભણવાના છે. મેં કીધું છે એમ કેપ્લરના ત્રણ નિયમમાંથી કોઈ પણ એક નિયમ પૂછાશે અને કમ્પલસરી પૂછાય છે, તો વ્યવસ્થિત તમારે તૈયાર કરી રાખવાનું. તો જુઓ, કેપ્લરનો ત્રણ નિયમો છે ને, એમાંનો પહેલો નિયમ આપણે ભણી ગયા હતા સ્ટેટમેન્ટ, કે શું હતું કે દરેક ગ્રહ એક એક વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતું નથી, પણ કેવી ગતિ કરે છે, લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, જે કેપ્લરનો પહેલો નિયમ હતો. અને બીજો નિયમ છે એ લો ઓફ એરિયા અથવા ક્ષેત્રફળનો નિયમ કહેવામાં આવે છે. અને આ નિયમ શું કહે છે ભાઈ, તો પહેલાં સમજીએ પછી કેવી રીતે લખીશું એ જોઈએ. તો જુઓ એનું એ એવું કહે છે કે સૂર્ય લંબવૃત્તીય કક્ષા માંથી, બરાબર જોકે દોરાયું નથી પણ લંબવૃત્ત છે, બરાબર ને, ગોળાકાર નથી આમ. તો લંબવૃત્ત હોય એને બે કેન્દ્રો હોય, જેમ કે F1 F2 આપ્યા છે. તો આ કક્ષામાં આપણો કોઈ પણ ગ્રહ હોય એ ગતિ કરતો હોય છે. હવે બીજો નિયમ શું કહે છે કે સપોઝ આપણો F1 પર સૂર્ય છે, તો એસ અહીં આપી દીધો, તો એ સૂર્ય અને કોઈ પણ ગ્રહ, સપોઝ એક ગ્રહ એ પર છે અત્યારે, એ સ્થિતિ પર છે, તો આ સૂર્ય અને કોઈ પણ ગ્રહને જોડતી રેખાએ કોઈ પણ સમયમાં કાપેલું અંતર એ હંમેશા, અંતર નહીં પણ ક્ષેત્રફળ એ હંમેશા અચળ રહે છે. શું કહે છે જો અહીં આકૃતિમાં જોઈએ આપણે, કે એવું કહે છે કે આ આપણો ગ્રહ પહેલી સ્થિતિમાં T=0 સમયે સપોઝ એ સ્થિતિમાં છે, અને ટી જેટલા સમયે એ બી પર ગયો, બરાબર. તો આ જે ક્ષેત્રફળ કાપ્યું, આ જે ત્રિકોણ છે એ સપોઝ 5 મિનિટમાં કાપ્યું છે, આ તો ખાલી આપણે ધારીએ છીએ, 5 મિનિટમાં અહીં કાપેલું અંતર, અને 5 મિનિટમાં સપોઝ અહીંથી અહીં આવશે ત્યારે કાપેલું અંતર એ હંમેશા કેવું રહેશે, અચળ રહેશે. તો આપણને જો આમ થોડુંક કન્ફ્યુઝન જેવું લાગે કે સપોઝ અહીંથી અહીં છે તો 5 મિનિટમાં આણે સપોઝ આટલું બધું અંતર કાપવું પડે, અને અહીંથી અહીં આવતા તો એ 5 મિનિટમાં કેટલું બધું અંતર કાપવું જોઈએ, પણ એવું થતું નથી. ત્યારે એની સ્પીડ છે એ ચેન્જ થતી હોય છે. એટલે ક્ષેત્રફળનો નિયમ શું કહે છે ભાઈ, કે કોઈ પણ ગ્રહે આપેલા સમયમાં કાપેલું ક્ષેત્રફળ એ કેવું હોય છે, અચળ હોય છે. જેને આપણે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા કેમ સમજાવવું એ જોઈ લઈએ, પછી કેવી રીતે લખીએ જુઓ. તો નોર્મલી આપણે ક્ષેત્રીય વેગનો વેગ શોધવો છે. અહીં ખરેખર આપણે સાબિત શું કરવું છે, તો પહેલાં લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળનો ગ્રહ એ T=0 સમયે એ સ્થિતિ પર છે, બરાબર. અને આપણા લંબવૃત્તીય કક્ષા એના બે કેન્દ્રો છે F1 અને F2, એમાંથી આપણો સૂર્ય છે એ F1 કેન્દ્ર પર આવેલો છે. તો સૂર્ય અને આપણા ગ્રહને જોડતી રેખા આપણી આ થઈ ગઈ, એક SA. તો લખવાનું કે શરૂઆતના સમયમાં આપણો ગ્રહ છે એ સ્થિતિમાં છે, પછી DT સમયે એ ગ્રહ છે એની ગતિ કરીને સપોઝ B પર પહોંચે છે. અહીં કરો, આમ ફરે છે તો અહીં કરો, જે રીતે તમે કરો એ પર. જેમ કે શુક્ર છે એ ઊંધી દિશામાં ગતિ કરે, બાકી બધા છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, અને સૂર્યની ગતિ છે એ ક્લોકવાઇઝ છે. શુક્રની ગ્રહ પરિભ્રમણ કક્ષા છે અલગ છે કમ્પેર ટુ બીજા ગ્રહો પર, બરાબર ને. તો અહીં બી પર પહોંચે છે DT સમયમાં. તો હવે આ ક્ષેત્રફળ કાપવા માટે લીધેલો સમય, જેને કહેવાય ક્ષેત્રીય વેગ. તો આપણો નોર્મલ વેગનું સૂત્ર શું છે ભાઈ, અંતર ભાગ્યા સમય. તો ક્ષેત્રીય વેગનું સૂત્ર શું થશે, અંતરની સાપેક્ષે વેગ હોય ને તો આપણે ખાલી વેગ કહીએ, અને ક્ષેત્રીય વેગ એટલે શું આવે, અંતરની જગ્યાએ શું આવે, ક્ષેત્રફળ. એટલે અહીં આવે ક્ષેત્રફળ છેદમાં સમય. તો ક્ષેત્રીય વેગ VA કહેવાય. તો ક્ષેત્રીય વેગ VA કોને કહેવાય, એકમ સમયમાં જે તે વસ્તુએ કાપેલું ક્ષેત્રફળ, બરાબર. તો અહીં જુઓ, અહીં ક્ષેત્રફળ આપણે કોનું કેટલું કાપે છે,
आपला त्रिकोण जेटलू एफ वन ए बी तो लखाय त्रिकोण एफ वन ए बी नु क्षेत्रफळ समय के डीटी जेटलो डीटी जेटलो समय ले छे। अवे जो अई आ अंतर घणु नानू होय तो आपणे आ जे अंतर छे ने वर्तुळाकार ना लेता आ अंतर ने आपणे सीधू सीधू रेखीय अंतर गणी सकाय जो बहु ज नानू होय तो हवे जो त्रिकोण नु क्षेत्रफळ एटले शुं वन हाफ पायो गुणिया वेध तो अहीं लखी सकाय वन हाफ पायो गुणिया वेध अने अहीं डीटी अहीं वन हाफ पायो आ त्रिकोण नो कयो छे भाई आ ए बी पायो छे અને આ એસ બી છે એ શું છે એનો વેધ છે એટલે લખાડીએ પાયો છે એ બી ગુણ્યા વેધ છે આપણો એસ બી છેદમાં ડીટી હવે જો આ તો શું છે પણ લંબવૃત્તની ત્રિજ્યા આર ગણી શકાય બરાબર અહીં જો ડી થીટા જેટલું ખૂણો બનતો હોય તો આ શું છે એ બી એ ચાપ છે અને ચાપની લંબાઈ કેટલી હોય ભાઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા હોય તો એ બીનું મૂલ્ય કેટલું હોય આર ડી થીટા જેટલું માટે અહીં થઈ જાય એ બી એ ત્રિજ્યા છે એટલે આર અને એસ સોરી એસ બી એ ત્રિજ્યા છે એટલે આર અને એ બી છે એ આપણો ચાપ છે એટલે એનું મૂલ્ય છે આર ડી થીટા છેદમાં ડીટી તો છે જ માટે આપણું આપણને મળ્યું ક્ષેત્રીય વેગ વી એ બરાબર શું મળ્યું વન હાફ પછી પેલું આર ડી થીટા અને આર છેદમાં ડીટી આટલું મળ્યું હતું માટે અહીં લખી શકાય વન હાફ આર ગુણ્યા આર આર નો વર્ગ ડી થીટા બાય ડીટી હવે આ ડી થીટા તો શું છે કોણીય અંતર ભાગ્યા સમય તો કોણીય અંતર છે તો એ તો શું આપે આપણને કોણીય વેગ જેને કહેવાય ઓમેગા તો આ છે આપણું ઓમેગા તો આ સમીકરણ એક છે જેનો આપણે પછી યુઝ કરીશું બહુ જ ઇઝી થિયરી છે તો આ વી એ બરાબર વન હાફ આર સ્ક્વેર ઓમેગા તો કોણીય વેગ મળ્યો તો કોણીય વેગમાન જે આપણે આગળ ભણી ગયા હતા એલ કહેવાય તો એનું સૂત્ર શું થાય ભાઈ કોણીય વેગમાન એલ તો જેમ કે આપણું રેખીય વેગમાનનું સૂત્ર શું છે એને કહેવાય પી રેખીય વેગમાનનું સૂત્ર શું ભાઈ દળ ગુણ્યા આપણો વેગ એમ કોણીય વેગમાન હોય તો દળની જગ્યાએ કોણીય વેગમાનમાં શું આવે જડત્વ આઈ આવે અને વીની જગ્યાએ કોણીય વેગમાનને આપણે કહીએ છીએ ઓમેગા અને આઈનું સૂત્ર તમારા અગિયારમાં ભણી ગયા હોય તો તમને ખબર હશે એનું સૂત્ર શું હોય આઈ એમ આર સ્ક્વેર આઈ બરાબર તો એમ આર સ્ક્વેર ઓમેગા હવે જુઓ તો માટે અહીં આપણી પાસે જો આર સ્ક્વેર ઓમેગાની કિંમત છે વીએ ના ફોર્મમાં તો માટે અહીં લખી કાઢીએ આર સ્ક્વેર ઓમેગા બરાબર શું લખી શકાય આ એલ આ એમ અહીં જતું રહે તો આપણે લખી શકીએ એલ અપોન એમ ખબર પડી ભાઈ મારે શું કરવું છે આ બીજા સૂત્રમાં આર સ્ક્વેર ઓમેગાની કિંમત બીજા ફોર્મમાં લાવી છે તો અહીં આપણને આર સ્ક્વેર ઓમેગાની કિંમત શું મળી આ એમને અહીં નીચે લઈ જઈએ તો એલ અપન એમ આઈ તો આ સમીકરણ બે ની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો શું થઈ ગયું ભાઈ વીએ ક્ષેત્રીય વેગ એ તો થઈ ગયો વન હાફ આર સ્ક્વેર ઓમેગા પણ બીજામાં આર સ્ક્વેર ઓમેગા બરાબર તો એલ અપોન એમ છે માટે થઈ જાય વન હાફ એલ અપોન એમ હવે જુઓ એલ શું છે ભાઈ લંબવૃત્તીય કક્ષાનું વેગમાન જે આપણે આગલું જે ભણી ગયા એમાં ખબર છે કે કોણીય વેગ છે લંબવૃત્તીય કક્ષાનો એ હંમેશા કેવો હોય અચળ હોય અને કોઈ પણ ગ્રહનું દળ છે એ સોરી દ્રવ્યમાન છે એ પણ કેવું રહે અચળ રહે આ અચળ વન હાફ અચળ તો વીએ પણ કેવો મળે આપણને અચળ જે આપણો નિયમ છે કે ક્ષેત્રીય વેગ છે અચળ છે એની સાબિતી આપણને મળી ગઈ બરાબર તો આટલો નિયમ છે એકવાર ફરી જો ખાલી મેથેમેટિકલ સ્ટેપ શું કર્યું કે ક્ષેત્રીય વેગ વી એ બરાબર શું થાય ક્ષેત્રફળ છેદમાં સમય તો કોનું ક્ષેત્રફળ તો આપણે આ લંબવૃત્તીય કક્ષા હતી અહીં સૂર્ય હતો અહીં એ સ્થિતિ હતી પછી અહીં બી સ્થિતિમાં ગયો ડીટી સમયમાં તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનું ક્ષેત્રફળ કેટલું હોય પાયો આ એ બી પાયો છે એટલે વન હાફ એ બી પાયો ગુણ્યા વેધ એટલે એસ બી છેદમાં ડીટી સમય વન હાફ એ બી શું છે ભાઈ ચાપ છે જો અહીં ડી થીટા જેટલો ખૂણો હોય તો શું થાય ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે આર ડી થીટા એસ બી એ તો ત્રિજ્યા છે એટલે આર છેદમાં ડીટી અહીં થઈ જાય વન હાફ આર સ્ક્વેર ડી થીટા છેદમાં ડીટી ડી થીટા બાય ડીટી બરાબર તો શું થઈ ગયું આપણો કોણીય વેગ ઓમેગા હવે આર સ્ક્વેર ઓમેગા આપણું આ વીએ ક્યારે અચળ થાય અહીં મળેલા ટર્મ અચળ હોય ત્યારે
तो आर स्क्वायर ओमेगा ने अचल फॉर्म में फेरवू पड़े तो एना माटे कोणीय वेग नो सूत्र नो आपणे सहारो लीधेलो। तो कोणीय वेग एल बराबर शू थाय भाई, कोणीय वेग तो आई अने कोणीय वेगमान छे तो एम नी बदले आई आवे अने वी नी बदले अहीं ओमेगा आवे, एटले आई बराबर तो पण सूत्र छे एम आर स्क्वायर अने अहीं ओमेगा माटे आपणने मळ्युं आर ओमेगा स्क्वायर बराबर शू लखी शकाय, आ एम नहीं लीजिए एल अपॉन एम तो अँ मूकी दी आर स्क्वेर बी अँ वन हाफ आर स्क्वेर ओमेगा बराबर शू लखीए एल अपॉन एम। पछी लखाड़वा के लंबवृत्तीय कक्षा होवा एल छे एक ग्रहनो अचल रहे छे, ग्रहनो द्रव्यमान अचल रहे छे, माटे कही सकाय के एकम समय में सूर्य अने ग्रह ने जोड़ती रेखा एक आपेलू क्षेत्रफल ए हमेशा केवु रहे छे अचल रहे छे। तो आने लखवानो आ रीते छे, तो पहला आवी आकृति लंबवृत्तीय कक्षा ड्रॉ कर देवानी, पछी अहीं बे एफ वन एफ टू एना लंबवृत्तीय कक्षाना शू छे केन्द्रो छे अने पहला ए स्थिति में छे पछी बी स्थिति में ए समय कापेलू कोणीय अंतर छे डी थीटा, आवुं बधुं नहीं लखो तो चालशे, आ बीजा बीजो त्रीजो नियम छे एना माटे जरूरी छे। खाली पेली हमणां मैं आकृति दोरीने बताई ने गोल एटली दोरशो तो पण चाले। तो शू लखाय के आकृति में दर्शाव्या प्रमाणे कोई एम द्रव्यमान धरावता ग्रहनी लंबवृत्तीय कक्षा में सूर्यनी आसपासनी गतिने आपणे ध्यानमां पहेला लेवानी छे। हवे अहीं लख्युं छे के एस ए कक्षाना बे केन्द्रों पैकीनुं एक केन्द्र छे जेना पर सूर्य आवेलो छे, कोई एक समय कक्षा में ग्रहनुं स्थान ए पर छे, लंबवृत्तीय कक्षाना बे केन्द्रों एफ वन अने एफ टू वडे दर्शावेला छे, एफ वन पर सूर्य आवेलो छे। आटलुं बधुं गोल गोल ना लखो, बुक में छे एटले लख्युं छे, आपणे नॉर्मल कही देवाय के आकृति में दर्शाव्या प्रमाणे एम दळनो ग्रह छे ए लंबवृत्तीय कक्षा में गति करे छे, लंबवृत्तीय कक्षाना बे केन्द्रों एफ वन अने एफ टू पैकी एफ वन पर सूर्य आवेलो छे अने ए टी बराबर जीरो समय सूर्यनुं स्थान ए छे अने डी टी समय सूर्यनुं स्थान गति करीने बी पर जाए छे। तो એટલું લખીને પછી લખાડવાનું કે અહીંયા જ મેં હમણાં કીધું એ જ લખેલું છે, તો અહીં લખાય તો ગ્રહનો ક્ષેત્રીય વેગ એ કેટલો થાય તો ડી એ જેટલું ક્ષેત્રફળ કાપ્યું હોય તો ક્ષેત્રફળ છેદમાં સમય, એટલે ક્ષેત્રફળ સમય કીધું છે, તો ક્ષેત્રફળ તો આપણું અહીં ત્રિકોણ છે આ એ એફ વન બી એ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ભાઈ તો વન હાફ પાયો ગુણ્યા વેદ, તો આ પાયો થઈ ગયો એ બી અને આ થઈ ગયો આપણો એસ બી એ વેદ થઈ ગયો, અહીં લખ્યું છે વન હાફ એફ વન એ અને એ બી અને સમય અંતરાલ। તો અહીં શું લખ્યું છે ભાઈ કે આપણે ખરેખર તો એ બી છે એ કોઈ આમ સીધી રેખા નથી પણ શું છે ચાપ છે, તો આપણે એને સીધી રેખા કેમ લીધી કેમ કે આ બહુ સૂક્ષ્મ અંતર છે અને સૂક્ષ્મ અંતર માટે વર્તુળાકાર વસ્તુ પણ આપણને કેવી દેખાતી હોય છે સુરેખ દેખાતી હોય છે, માટે તો માટે અહીં આપણે એ બીને આ ત્રિકોણ જ ગણ્યું છે વક્રાકાર ગણ્યું નથી, તો અહીં આપણે એસ બી બરાબર આર થઈ જાય અને આ ચાપ છે એટલે શું થઈ જાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે આર ડી થીટા, માટે અહીં લખાડ્યું આ લોકોએ વન હાફ આર ગુણ્યા આ ત્રિજ્યા છે અને એ બી શું છે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, માટે આર સ્ક્વેર ડી થીટા બાય ડીટી ડી થીટા બાય ડીટી એ તો આપણને શું આપે કોણીય વેગ અને તો શું થઈ જાય, માટે જો ગ્રહનું કોણીય વેગમાન એલ હોય તો એલ બરાબર તો આઈ ઓમેગા અને આઈ બરાબર તો એમ આર સ્ક્વેર ઓમેગા, માટે આર સ્ક્વેર ઓમેગા બરાબર શું થઈ ગયું એલ અપોન એમ, આની કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ તો શું થઈ જાય ડીએ બાય ડીટી બરાબર આપણને મળેલું વન હાફ આર સ્ક્વેર ઓમેગા અને આર સ્ક્વેર ઓમેગા બરાબર એલ અપોન એમ છે, માટે થઈ જાય વન હાફ એલ અપોન ટુ એમ, માટે આપણે લખી શકીએ કે ગ્રહની કેન્દ્રીય બળ અસર હેઠળ ગતિ કરતો હોવાથી તેનું કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોય છે, અહીં લંબવૃત્તીય કક્ષામાં ગ્રહ ગતિ કરે છે માટે એલ અચળ હશે અને એનું દ્રવ્યમાન પણ અચળ છે માટે આપણે કહી શકીએ કે એનો ક્ષેત્રીય વેગ પણ અચળ હશે, બસ।